નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેરામાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે ધોરણ આઠ વિષય ગુજરાતી પ્રથમ સત્રાન નિદાન કસોટી એટલે કે આવતીકાલે જે તમારે અઢાર તારીખે અઢાર દસ બે હજાર એકવીસના રોજ જે તમારે એકમ કસોટી લેવાની છે એટલે કે જે ઓક્ટોબર મહિનાની જે પ્રથમ કસોટી લેવાની છે એના અનુરૂપ આપણે અહીંયા એક મોડેલ પેપર શું લેવાના લઈને આવ્યા છીએ એક મોડેલ પેપર લઈને આવ્યા છે તમારી સમક્ષ તો આ વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ મિત્રો વિડીયોની પ્રશ્ન નંબર એક તમારી સમક્ષ છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે એમાં પહેલો છે પાંચ ગુણના પ્રશ્નો છે કે ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું તો ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય સાયનનું શેનું રાષ્ટ્રીય સાયનનું બિરુદ આપ્યું હતું બીજો પ્રશ્ન દુકાળમાં લોકો કઈ રીતે ભૂખથી મરતા હતા તો પાનખરમાં પાદળો ખરે તેમ દુકાળમાં લોકો ભૂખથી મરતા હતા બરાબર છે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન ઝૂમો વેણનો શાના માટે ઉપયોગ કરતો હતો તો ઝૂમો વેણનો ઉપયોગ એની પીઠ પર પાણીની મોટી મશક મૂકવા માટે કરતો હતો ચોથો પ્રશ્ન ગાંધીનગરના ગાંધીનગર શહેરના સૌંદર્યની શોભા સેનાથી વધી છે તો ગાંધીનગર શહેરના સૌંદર્યની શોભા ઠેર ઠેર ઉગાડેલા ફૂલ છોડ અને વૃક્ષોથી વધી છે આગળ પ્રશ્ન પાંચમા નંબરનો પ્રશ્ન પાંચમો છે કે વાવાણિયાને કેવી રીતે શણગાર્યું છે વાવાણિયાને કેવી રીતે શણગાર્યું છે તો વાવાણિયા પર હીરલા જડીને એના પર મોતીની શેર બાંધીને એને શણગાર્યું છે બીજો પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાના છે પાંચ ગુણના પ્રશ્નો છે એમાં પહેલો છે કે ખેડૂતને એના ખેતરમાં શેની વાવણી કરી છે તો તમારી સમક્ષ જે ઓપ્શન આવ્યા છે એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી જુવાર નહીં અને બાજરી નહીં બરાબર છે બીજો કવિ પાસે શું નથી તો ઓપ્શન સી કવિ પાસે સિક્કાને નોટ નથી બરાબર છે આગળ જોઈએ આગળ પ્રશ્ન પાટણના રાજાનું નામ શું છે તો ઓપ્શન એ વિશળદેવ નંબર ચાર ડાયરો સેમો ઘેગુર હતો તો નંબર સી કાવા કસુંબામો નંબર પાંચ લેખકને કયું પુસ્તક ખરીદ્યું હતું તો ઓપ્શન સી લઘુ કૌમોદી હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપવાનો છે તો એ જોઈએ નંબર એક છે કે દેવળિયા ગામમાં આવી રહેલા ચારણનું વર્ણન કરવાનું છે તો દેવળિયા ગામમાં આવી રહેલા ચારણે ધોળું બાસ્તા જેવું પાસાબંધુ કેળિયું અને પગે પગ સુધી પહોંડી ચોરણી પહેર્યા હતા તેણે બગસરાની ઘરેડી કોરની પછેડીની ભેટ બાંધી હતી તેણે બગલમાં એક ફાટેલ ફાટેલ તૂટેલ માંડવાળી તલવાર દબાવી હતી ફાટેલ ટેળ માનવાળી તલવાર દબાવી હતી તેને કેળે કોઈ કાળ જૂની કટાર હતી એને મૂછના ભરાવદાર કાતરા હતા આગળ જઈએ બીજો પ્રશ્ન રાજાએ ઝગડુસાને શા માટે તેડાવ્યા હતા તો દુકાનને કારણે રાકડી પ્રજા ભૂખે મરી રહી હતી આથી રાજાનું દિલ દ્રવી ઉઠ્યું એમને જગડુસા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી આથી રાજાએ શેઠ જગડુસાને તેડાવ્યા હતા ત્રીજો પ્રશ્ન સવારે ફરવા નીકળેલા યુવાનોની ખાસિયત જણાવો તો સવારે ફરવા નીકળેલા બે યુવાનો શોખીન હતા બંનેના હાથમાં નેતરની એક સોટી હતી તેઓ એક સોટીને ઉછાળતા ચાલતા હતા તેમણે માથા પર ટોપી પહેરી હતી પણ ખુશ્નુમાં હવાને માણવા તેમને માથી ટોપી ઉતારીને હાથમાં લઈ લીધી હતી બરાબર છે આગળ જોઈએ પ્રશ્ન ચોથો ચારણ વસંત ઋતુના પ્રાકૃતિક સૌંદર્યને કઈ રીતે માણતો આવી રહ્યો હતો તો ચારણ વસંત ઋતુમાં વન વગડે ઓબાના મોરમાંથી ફેલાયેલી રહેલી સુગંધ લેતો અને વનરાયને વનરાયને કેસોડાના ફૂલની ચુંદડી ઓઢી હોય એવી પ્રકૃતિનો શણગાર જોતો વસંત ઋતુના પ્રાકૃતિક સૌંદર્યને માણતો આવી રહ્યો હતો નંબર પાંચ જોઈએ કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે તો જોઈએ ને જવાબ કવિએ પોતાનું જીવન અને પ્રકારના કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું હતું પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એવું લાગે છે આગળ ચોથો પ્રશ્ન કે માગ્યા મુજબ જવાબ આપવાના છે મો પહેલો છે એક સમાધિ શબ્દ લખવાના છે તો મારક તો પંથ અને રસ્તો હરિયાળ તો લીલું છે બીજું વિરોધ શબ્દો ઉદાર તો લોભી અને વીર તો કાયર ત્રીજો જોડણી સુધારવાની છે ચિથરા તો ચિંથરા મૂર્તિ પૂજા તો મૂર્તિ પૂજા બરોબર છે હવે જોઈએ ચોથો ધ્વનિક વત્તા જ વત્તા 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 આ ન ઓ રોજડી તો ર વત્તા ઓ વત્તા જ વત્તા વત્તા અ ઈ બરોબર છે શબ્દો માટે એક શબ્દ વનમાં વૃક્ષની લોબી હાથ વંદરાઈ અથવા વંદરાજી સમજવામાં થતી ભૂલ તો સમજ ફેરતો ગેરસમજ બંનેમાંથી એક આવશે રૂઢિપ્રયોગ ન થવાનો આપવાનો છે ઝડપ કરવી એટલે કે ઉતાવળ કરવી બાદ માનો એટલે કે વાંધો લેવો આગળ જે પ્રશ્ન સૂચના પ્રમાણે કરવાનું છે હું હરખથી પાછો ફર્યો ભાવે વાક્ય બનાવવાનું છે તો મારા વડે હરખથી પાછા ફરાયું પતૃ રાજાના હાથમાં મૂકે છે એટલે કે પ્રેરક વાક્ય બનાવવાનું છે તો ઝઘડું છા પતરુ રાજાના હાથમાં મુકાવે છે હવે જોઈએ પ્રશ્ન પાંચમું અ આવી અષાઢી બીજ એ વિષય પર દસથી થી બાર વાક્યો લખવાના છે તો ઉત્તર આવી અષાઢી બીજ વિશે તો અહીંયા આપણે લખવાનો પ્રયત્ન કરીએ કે અષાઢ મહિનામાં મેઘરાજાની સવારી વાંસતી ગાજતી આવી પહોંચે છે આકાશમાં ઘનઘોર વાદળો છવાઈ જાય છે વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા થાય છે ઠંડા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડે છે વરસાદના આગમન સાથે ચોમેર ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે પશુપંખીઓમાં આનંદ સમાતો સમાતો નથી મોર કળા કરી નૃત્ય કરે છે અને ટહુક ટહુક ટહકા કરે છે કોયલ કૂ કૂ કરે છે દેડકા ડ્રાઉ કરીને વરસાદને વધાવે છે બાળકો રસ્તા પર આવીને વરસતા વરસાદમાં નાતો નાતો ગાય છે અને આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઉની ઉની રોટ લઈને કારેલાનું શાક આ રીતે ગાય છે વરસાદ પડતાં જ ખેડૂતોનો હરક સમાતો નથી તેઓ ખેતરમાં અનાજની વાવણી કરે છે અષાઢી બીજ એટલે વરસાદના શુભ આગમ આગમનનો દિવસ સૌ આવી અષાઢી બીજ અને ગાયને વરસાતને વધાવે છે હવે જોઈએ બ સવિસ્તર ઉત્તર સવિસ્તર કરવાનું છે ઉત્તર લખવાનું છે અઢિયાના પાઠમાં વ્યક્ત થતા લેખકના સદ્ગુણો બનાવવાના છે તો જોઈને જવાબ કે લેખકને સંસ્કૃત ભણવાની ઉત્ક ઉત્કટ ઈચ્છા હતી ઉત્કટ ઈચ્છાથી હતી એ માટે પરમહંસ આશ્રમમાં તે અનેક અગવડો વેઠવા તૈયાર થાય છે તેમણે એ પસંદ નથી કારણ કે એનાથી વ્યક્તિત્વ ખમીર અને તેજ ઝાખા પડી જાય છે તેનો ભાઈ તેનો ભાઈ છે કોઈની પાસે માગવાનું તેમને ગમતું નથી ફળ વેચનાર પાસે અડિયાણાની માગણી કરે છે ત્યારે પણ પૈસાની સગવડ થતાં જ તરત પાછા આપી દેવાની તે તેમને ખાતરી આપે છે લેખક વચનપાલન આગ્રહી છે એક મહિના પછી એક રૂપિયો મળતા જ એમાંથી અઢિયાનાનું દેવું તે ફળ તને ચૂકવી દે છે હવે તેઓ માને છે કે દેવું ચૂકવી દેવું એ મહત્ત્વ નથી પણ ખરે સમયે શ્રી દાસે મદદ કરી તેનું મહત્ત્વ છે લેખક પરિસ્થિતિ પ્રમાણે નિયમો બાછોડ કરવા માને છે જેમ કે સંન્યાસીએ પોત પૈસાનો સ્પર્શ ન કરાય પણ અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડ પડવાની આથી ગામના લોકોએ ત્રીસ રૂપિયા આપ્યા એ એમણે સ્વીકાર્યા તેઓ મૂર્તિ પૂજામાં માનતા નથી છતો કોઈક વાર પ્રસિદ્ધ મંદિર હો વગેરે હોય તો દર્શન કરવામાં એમને કોઈ વાંધો નખે વાંધો નથી તો બીજા મિત્રો અહીંયા આપણે આ રીતે પેપર પૂરું કરીએ છીએ જો તમે વિડીયો ગમે હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરવાનો છેલ્લે ચેરમાં નવા હોય સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો બધાને બેસ્ટ ઓફ લક બરાબર છે બાય